साबरकांठा जिल्लाना तलोदना 26 गामोना 3336 ખેડૂતોને આજથી દિવસે વીજળી મળશે। વીજ ક્રાંતિ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન લાવનાર કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અરવલ્લી જિલ્લામાંથી પ્રારંભ કર્યા બાદ સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં તબક્કાવાર પ્રારંભ કર્યો છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે કરાવ્યો હતો। તલોદની ઉમિયા સમાજવાડી ખાતે ઉપસ્થિત ધરતીપુત્રોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વીજ ક્રાંતિ ક્ષેત્રે બીજું ઐતિહાસિક કદમ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યું છે। હાલના વડાપ્રધાન અને તાત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર રાજ્યના 18,000 ગામોમાં સતત 24 કલાક વીજળી આપીને ગામડાઓ ઝગમગતા કર્યા છે। તો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતલક્ષી નિર્ણય લઈ ધરતીપુત્રોને પિયત માટે દિવસ વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કર્યો છે, જેમાં પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને પાટણ જિલ્લાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે સાબરકાંઠા જિલ્લામાં આરંભાયેલા પ્રથમ તબક્કામાં 99 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની આ સંવેદનશીલ સરકારે ખેડૂતોના હિતની ચિંતા કરી છે। ગામડાના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ સરકાર છે। એગ્રીકલ્ચર ફીડર ઊભા કરીને ખેડૂતોને વીજળી આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેના માટે સોલાર યુનિટોની સ્થાપના કરવામાં આવી રહી છે, જેના થકી 1055 ગામોને 98,000 ખેડૂતોને સીધો લાભ મળશે, જેમાં 4500 કિલોમીટર નવી લાઇનો નાખવામાં આવી છે। તો વળી 220 નવીન સબસ્ટેશન ઊભા કરવા રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। દ્વિતીય તબક્કામાં 3987 ગામોને આવરી લઈ 3.22 ખેડૂતોને લાભ આપવામાં આવશે। અગાઉની સરકારની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના વિભાજનથી વર્ષ 2000ના સમયગાળામાં 7.13 લાખ વીજ કનેક્શન અપાયા હતા, ત્યારે છેલ્લા 18 વર્ષમાં 12 લાખથી વધુ વીજ કનેક્શન આપવામાં આવ્યા છે। તો વળી માત્ર 1 વર્ષમાં 1 લાખથી વધુ કનેક્શન આપી ખેડૂતોને હરિયાળી ક્રાંતિ તરફ મંડાણ કરાવ્યા છે। અગાઉ માત્ર 42 જેટલા સબસ્ટેશન હતા, તો તેની સામે આજે 702 નવા સ્ટેશન ઊભા કરાયા છે। તો વળી દર વર્ષે નવા 100 સબસ્ટેશન ઊભા કરી ખેડૂતોના વીજળીના પ્રશ્નોનો કાયમી નિવેડો લવાયો છે। એ જ રીતે આજે તલોદમાં કિસાન સૂર્યોદય યોજનામાં 26 ગામોને આવરી લઈ 3337 ધરતીપુત્રોને દિવસે વીજળી આપીને પ્રગતિના દ્વાર ખુલ્લા મુકાશે। તેમણે અંતરિયાળ આદિજાતિથી માંડી દરિયાકાંઠાના વિસ્તારોને આવરી લેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ઉમેર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું, અગાઉ ખેડૂતોને વીજળી માટે ખેડૂતોને આંદોલન કરવા પડતા હતા, પરંતુ રાજ્ય સરકારે રાત્રે નહીં દિવસે વીજળી આપવાના નિર્ણયથી ખેડૂતોને જીવજંતુ કરડવાના અને જાનવરના હુમલાથી બચાવવાની સાથે ખેડૂત પરિવારને સુરક્ષા કવચ પૂરું પાડવાનું સરસ કાર્ય કર્યું છે। ગુણવત્તાયુક્ત વીજળી મારવાથી ખેડૂતોની આવક બમણી થશે। રાજ્યમાં સોલાર પાર્ક ઊભા કરી વીજળી સરપ્લસ કરતું રાજ્યની દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી। તલોદ પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે રાજ્યની આ સરકાર ખેડૂતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેમાં પાકના રક્ષણ માટે કાંટારી તારની યોજના હોય કે પછી ખેડૂતોના અકસ્માતે મોત માટે વીમા કવચ કે કિસાન સન્માન નિધિ યોજના, જેમાં ધરતીપુત્રોના હિતની ચિંતા કરવામાં આવી છે। આ પ્રસંગે ઉત્તરાયણના સમયે અબોલ જીવના દોરીથી મૃત્યુ ન પામે અને સમયસર સારવાર મળે તે માટે જીવદયા સેવાભાવી સંસ્થાઓને સુરક્ષા કીટ આપવામાં આવી હતી। કિસાન સૂર્યોદય યોજનાના શુભારંભ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રીમતી સોનલબા ફડેરિયા, હિંમતનગર વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રી પીસી શાહ, કાર્યપાલક ઇજનેર શ્રી પટેલ, મામલતદાર સહિત મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ZSTV, તલોદ।